सहकारी क्षेत्र में प्रगति माटे अवरोध करता लोगों ने जयेश रांधणिया ने चैलेंज कहूं आवी जजो मैदान में। राजकोट ने जिला कक्षा की सहकारी संस्थाओं ने 64मी वार्षिक साधारण सभा आयोजन करवामां आव्युं हतुं, जेमां राज्यना मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल वर्चुअल रीते कार्यक्रम में हाजर रहा था। राजकोट डिस्ट्रिक्ट कोओपरेटिव बैंक चेरमेन जयेश रांधणिया, इप्को ना डायरेक्टर दिलीप भाई संघानी, मेंबर ऑफ राज्यसभा केशरिया देव झाला सहित वार्षिक साधारण सभा में उपस्थित रहा था। चेरमेन जयेश रांधणिया अनेक खेडूतलक्षी योजनाओं की जाहरात करी थी। तेमने कहूं हतु के सहकारी क्षेत्र माळखू खेडूतो माटे काम करतु होय छे, तेमज तेमने विरोधियों ने आड़े हाथे पण लीधा हता। तो सांभळो जयेश रांधणिया ने। सहकारी क्षेत्र नो परिवार छे, माडिया थी लईने ઉપલેડા સુધી નો આ પરિવાર કે જ્યાં લાખો સભાસદો આ સહકારી માળખા ઉપર ભરોસો રાખીને બેઠા છે। પછી રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય, તાલુકા સંઘ, માર્કેટિંગ યાર્ડ, દૂધ સંઘ હોય, દૂધ ડેરી કે ગામની અંદર ચાલતી નાની એવી ગ્રામ વ્યવસ્થાની સહકારી મંડળી, લાખો ખેડૂત સભાસદોને સહકારી ક્ષેત્રના માળખા ઉપર ભરોસો છે। મારી વિનંતી છે કે સહકારી ક્ષેત્રના માળખાને ડાઘ ન લાગે માટે હંમેશા પ્રયત્નો કર્યા છે, તો જે 5 વર્ષની અંદર બેંકની જે પ્રગતિ થઈ, તમારી સમયે આંકડા મૂકા 5 વર્ષની અંદર બાકી વર્ષોથી એવા લોકો 8મી તારીખે પણ નીકળ્યા છે। મને યાદ છે વિઠ્ઠલભાઈ હતા તેની એ વખતે એક ટોળકી કાયમી માટે કામ કરતી સહકારી માળખાને બદનામ કરવા માટેની, એ ટોળકી આજે પેઢી બદલાઈ ગઈ। સહકારી પ્રવૃત્તિ સારી રીતે ચાલતી હોય ને બદનામ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી વિનંતી છે કે આવી સહકારી ક્ષેત્રને હલાવવાની પ્રયત્ન કરતા હોય બંધ કરી દેજો, કે જ્યાં નિસ્વાર્થ ભાવે સહકારી ક્ષેત્રનો અમે કામ કરીએ છીએ ત્યાં બદનામ કરવાના પ્રયત્નો જે કરતા હોય બંધ કરજો। એટલે છેલ્લે કીધું કે જયેશ રાંધણિયા રાજકીય માણસ છે, મને બધી રીતનું કામ કરતા આવડતું, રાજકીય માણસ છું, પણ સહકારની ભાવનાની વાત આવે છે ત્યાં જયેશ રાંધણિયા રાજકારણે હું એક બાજુ મૂકી છે, કારણ કે ખેડૂતોનું હિત પહેલા જોશે। આવા 5 આટા માતાઓનું હિત એને જોયું, અને તેથી રાજકીય રીતે અમારી સામે આવવું હોય તેથી કાયમી સહકારી ક્ષેત્રમાં મારી તૈયારી છે, મેદાન ખુલ્લું છે, આવી જાજો। કારણ કે આ ઇમારત છે ને 2.5 લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલેલી ઇમારત છે। એ સમય હતો વિઠ્ઠલભાઈ વખતનો, તેદી કાકરી નથી એલી, તો એ તો મજબૂત ઇમારત છે, આનો ધારો તમારાથી નહીં હલે। મારી ખુલ્લી ચેલેન્જ આ સાધારણ સભાની અંદર છે કે જે રીતે લડાઈ કરવી તે લડાઈમાં આવી જજો, જે રીતે હું આવી જજો। હમણાં અનેક સંસ્થાઓની સહકારી છૂટી ગઈ, મારા પ્રયત્નો રહે છે સહકારી સંસ્થાઓ ઊભી લડી થાય, સહકારી સંસ્થામાં રાજકારણ ન હોય માટેના પ્રયત્નો છે, છતાંય જેને લડવું હોય અરી કર્યું હોય તો ભૂતકાળના બધા યાદ કરી લેજો કેટલી વિશે હું થયું, એ આ સહકારી માળખાએ તમને પરિણામ બતાવી દીધું છે, નજી આ ઈની સહકારી માળખું છે, સમય આવી જાજો, પણ બદનામ કરવાના પ્રયત્નો ન કરો એટલી વિનંતી સાથે આજે વિશેષ કંઈ નહીં કરતા આદરણીય દિલીપભાઈ થોડુંક ટૂંકું આપણને માર્ગદર્શન આપવાના હોય, મારી વિનંતી છે 5-15 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરશું। ફરીથી આજે સાથે સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં અમારા આમંત્રણને માન આપીને આપ મોટી સંખ્યામાં આખા જિલ્લાભરમાંથી પધાર્યા છો, આપ સૌનું અને મંચસ્થ તમામ સાથે સંસ્થાના ચેરમેનશીઓ, ડિરેક્ટરશીઓ અને અમારા આમંત્રણને માન આપીને રાજકીય મહાનુભાવો પધાર્યા છે, બધાનો આભાર વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું। સૌનો ખૂબ ખૂબ આભાર, જય સહકાર। સીધો વાર વખતે દર વખતે હું કહું છું, સહકારી ક્ષેત્રનું માળખું આ બિન રાજકીય રીતે ચાલતું માળખું છે,
વર્ષોથી મને ખ્યાલ છે કે વિઠ્ઠલભાઈ બેંકના ચેરમેન હતા ત્યારે તો હું પોલિટિક્સમાં પણ નહોતો અને ત્યારે પણ સાંભળતો હતો કે સહકારી ક્ષેત્ર માળખું સારું ચાલતું હોય ત્યાં અમુક લોકો આ સહકારી ક્ષેત્ર ક્યાં બદનામ થાય ક્યાં મુશ્કેલી ઊભી થાય એવા પ્રયત્નો છે સ્વાભાવિક લોકશાહી છે ચૂંટણીઓ આવે બિને થાય મારા સહકારી ક્ષેત્રના માળખામાં કાયમી માટે પ્રયત્નો છે કે ચૂંટણીઓ ન થાય તો સહકારની ભાવના વધે એક મંડળીમાં પણ ચૂંટણી ન થાય માટેના મારા પ્રયત્નો હોય છે અને છતાં ચૂંટણી થાય ક્યાંક તો સ્વાભાવિક અમે પણ રાજકીય માણસો છે મેદાનમાં હોઈએ છીએ એટલે ન થાય માટેના હંમેશા પ્રયત્નો છે એવી રીતે સહકારી માળખું બદનામ કરું કારણ કે રાજકોટ જિલ્લા સહકારી બેંક સહકારી પરિવાર આજે ગૌરવથી કહું છું કે ભારતના દેશની અંદર સહકારી માળખામાં ટોચનું સ્થાન ધરાવતી બેંક છે આજે મેં હિસાબ આખો સભાસદો સામે રજૂ કર્યો કે 5 વર્ષની અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંક ક્યાં હતી આજે ક્યાં દરજે પહોંચાઈ છે એક મજબૂત ભરોસો એક ડિપોઝિટમાં 5 વર્ષમાં 5000 કરોડનો વધારો સૂચવે છે કે આ બેંક ઉપર ભરોસો છે આ બેંકને બદનામ ન કરવી જોઈએ કીધું કે લડવાની તૈયારી હોય તો જયેશ રાદડીયાની તૈયારી પહેલાંય હતી આજે છે અને આવનારા દિવસોમાં રહેશે એટલે વ્યક્તિગત કોઈનું નહીં પણ ક્યાંય ખૂણે ખાચકે પણ કે સહકારી ક્ષેત્રને બદનામ કરવાની પ્રવૃત્તિ થતી હોય તો મારે એ પણ કીધું હતું કે એ ન થવી જોઈએ એ પ્રમાણેની વાત હતી સહકારી બેંકે સફળતાના શિખરો સર કર્યા છે